અર્થ એક જ થાય, સવાર અથવા તો પ્રભાત. સરસ મજાની સવાર થઈ હોય, તમે જોઈ ચિત્ર જોઈ શકો છો કે સરસ મજાની સવાર થઈ છે, સૂરજ ઉગી રહ્યો છે અને પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળીને કલરવ કરતા કરતા બહાર નીકળી પડે છે. તમારા માળા જેવા વ્યક્તિઓ પોતપોતાના કામધંધે લાગી જાય છે, બાળકો રમે છે, શાળાએ જાય છે, બરાબર. તો જેમ જેમ દિવસ ઉગતો જાય છે એમ એમ લોકો પોતપોતાની દિનચર્યામાં લાગી જાય છે. તો પ્રાતઃકાલ વિશેનો જ આ એક પાઠ છે જે એનું આપણે વાંચન કરી લઈએ. પાઠ નંબર 24, પ્રાતઃકાલ. મૃદુલા ઓર મૃણાલ ઉઠો, સુબહ કે 6 બજે દેખો તિરંગ ડોલ રહે હૈ, સભી વૃક્ષ ઝૂમ રહે હૈ, ઝટપટ સેર કરને જાઓ. પ્રાતઃકાલ સેર કરની ચાહીએ, બરાબર. તો આપણે પાઠનું ભાષાંતર અને વાંચન જોઈએ કે પાઠ નંબર 24, પ્રાતઃકાલ. મૃદુલા ઓર મૃણાલ ઉઠો, મૃદુલા અને મૃણાલ એ બંને એમની સંતાનનું નામ છે. તો લખ્યું છે કે મૃદુલા અને મૃણાલ ઉઠો, મૃદુલા અને મૃણાલને ઉઠાડે છે. કોણ ઉઠાડે છે? એમના માતા એટલે કે એમના મમ્મી. સુબહ કે 6 બજે છે, શું કીધું છે કે સવારના 6 વાગી ગયા છે. દેખો ત્રણ ડોલ, હવે ત્રણ એટલે શું થાય તો ઘાસ, જે નાના નાના ઘાસ છે એ સરસ મજાનો વાયરો વાયરો રહ્યો છે. તો નાના નાના ઘાસ છે એ આ રીતે દોરી રહ્યા છે. સભી વૃક્ષ ઝૂમ રહે હૈ, બધા જ વૃક્ષો ઝાડ એ ઝૂમી રહ્યા છે. હવાના કારણે સરસ મજાના પાંદડાઓ વૃક્ષો આ રીતે ઝૂલી રહ્યા છે. ઝટપટ સેર કરીને જાઓ, શું કહે છે મૃદુલા અને મૃણાલને કહે છે, ઉઠો અને ફટાફટ, સવારના 6 વાગી ગયા છે તમે ફટાફટ ચાલવા અથવા તો ફરવા જાઓ. પ્રાતઃકાલ સેર કરી ચાહીએ, શું કહે છે સવાર સવારમાં આપણે ફરવા અથવા તો ચાલવા જવું જોઈએ, એ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. કારણ કે સવારના પ્રદૂષણ ના હોય હવામાં, એટલે સરસ મજાની તાજી હવા આપણા શરીરની અંદર જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ સારી છે. એટલે કીધું છે કે તમે જલ્દી ફટાફટ ઉઠી જાઓ અને ચાલવા જાઓ, સવારનું ચાલવું એ ખૂબ જ સારી વાત છે, બરાબર. તો આ છે પાઠ નંબર 24. હવે આપણે પુસ્તકમાંથી એક વખત પાઠનું વાંચન કરી લઈએ. પાઠ નંબર 24, પ્રાતઃકાલ. મૃદુલા ઓર મૃણાલ ઉઠો, સુબહ કે 6 બજ ગયે, દેખો ત્રણ ડોલ રહે હૈ, સભી વૃક્ષ ઝૂમ રહે હૈ, ઝટપટ સેર કરને જાઓ. પ્રાતઃકાલ સેર કરવી જોઈએ. પાઠમાં આવતા કેટલાક અઘરા શબ્દો આપણે જોઈ લઈશું. કઠિન શબ્દ એટલે કે અઘરા શબ્દ. નંબર 1, પ્રાતઃકાલ એટલે કે સવાર, પ્રભાત. નંબર 2, સુબહ. સુબહનો અર્થ પણ થાય સવાર અથવા તો પ્રભાત. નંબર 3, ત્રણ એટલે કે નાના નાના જે ઘાસ હોય એને કહેવાય ત્રણ. નંબર 4, ડોલના એટલે કે આ રીતે ડોલવું. સભી એટલે કે બધા. 6 નંબર, વૃક્ષ એટલે કે ઝાડ. 7 નંબર, ઝૂમ એટલે કે ઝૂમી.